જોતા જ ખાવાનું મન થઈ જશે. અને પરફેક્ટ ટેક્સચર સાથે અને ટેસ્ટ સાથે આજે રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાળ મખની ઘરે બનાવીશું, જે પંજાબથી ફેમસ છે. આમ તો ગુજરાતમાં આપણે અડદની દાળ બનાવતા હોઈએ છીએ, પરંતુ ક્યારેય જો તમે પંજાબી આ રીતની દાળ મખની ઘરે નથી બનાવી, તો આજે પરફેક્ટ ટેસ્ટ ટેક્સચર અને ખૂબ સરસ પરફેક્ટ રીત સાથે જોવાના છીએ. તો અડદ છે આપણે કેટલા લેવાના છે, સાથે એમાં રાજમા પણ ઉમેરવામાં આવે છે એ પણ કેટલા લેવાના છે, બધું માપ આપ્યું છે, અને કઈ રીતે તેનો વઘાર કરીએ તો આપણે રેસ્ટોરન્ટમાં ખાતા હોઈએ એવી જ લાગે, અને ક્રીમ સાથે જ આપણે બટર કેટલું ઉમેરવું, આ બધા જ પરફેક્ટ સ્ટેપ મેં આજે રેસીપીમાં બતાવ્યા છે. એનાથી બનાવશો ને એટલે એમ દિલ ખુશ થઈ જશે, અને ઘરના પણ કહેશે કે અઠવાડિયે પાકું હ કે એકવાર તો દાળ મખની ઘરે બનવી જ જોઈએ. તો દાળ મખની છે એ મુખ્યત્વે અડદમાંથી બનતી હોય છે. તો કાળા અડદ મેં એક વાટકી આખી રાત પલાળી દીધા હતા, ત્યાર પછી તેમાં રાજમા પણ જતા હોય છે. તો 1/4 કપ મેં રાજમા લીધા હતા, તેને પણ આખી રાત પલાળી દીધા હતા. ઘણી જગ્યાએ લીટીવાળા રાજમા પણ ઉપયોગમાં લેવાતા હોય છે. તો ઘરની વાટકી આપણે એક સેટ કરી લેવાની, એનાથી અડદ લેવાના છે અને રાજમા લેવાના છે. ત્યાર પછી તેનું પાણી કાઢવું ખૂબ જરૂરી છે. તો એનું પાણી કાઢી લીધું છે અને પછી ધોઈ લેવાના છે. બે વખત સખત રીતે ઘસીને ધોઈ લ્યો એટલે અડદ હોય એમાં કાળો ભાગ હોય છે એ પરળવાથી નીકળતું હોય છે, અને રાજમાનું લાલ પાણી નીકળતું હોય છે. જોઈ શકાય છે આવું પાણી આપણે પછી કાઢી લેવાનું છે. તો બે વાર ધોઈ લીધા પછી પ્રેશર કુકરમાં ઉમેરી દેશું. અને તમને ખબર હોય તો આપણે કઠોળ બાફવામાં ઘણો સમય લાગતો હોય છે, એટલે જો પૂરતું પાણી ન ઉમેરો ને તો નીચે બેસી જાય. ત્યાર પછી ઘરની વાટકી લઈને જ મેં 1/2 વાટકી જેટલું પાણી ઉમેર્યું છે. મેઝરિંગ કપ લ્યો તો પણ 1/2 વાટકી ઉમેરવાનું છે. 1/2 ચમચી મીઠું ઉમેરીએ, 1/2 ચમચી હળદર પાવડર ઉમેરી દઈએ, 1/2 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીએ, બધું મિક્સ કરી દઈએ. કઠોળને બફાતા વાર લાગે છે, એટલે ક્યારેય તેને ફાસ્ટ ફ્લેમ પર બાફવાની ભૂલ કરવી નહીં. કોઈ પણ કઠોળ બાફતા હોય તો અત્યારે આપણે ઢાંકીને તેને ધીમા ગેસ પર જ 6-7 વિસલ કરી લેવાની છે. વિસલ 3 ટેબલસ્પૂન પ્રમાણે આપણે દેશી ઘી લેવાનું છે. તો અહીં બટર પણ લઈ શકાય છે. ત્યાર પછી અહીં એક તજનો ટુકડો તમાલપત્ર અને 1 મોટી ચમચી પ્રમાણે આદુ લસણની પેસ્ટ ઉમેરી દઈએ. ગેસની ફ્લેમ ધીમી રાખી આ રીતે સાતળી લેવાની છે. તો ઘણી જગ્યાએ પંજાબમાં ઘીથી પણ વઘાર કરવામાં આવે છે. અને હવે આપણે 2 મોટા ટમેટા હોય ત્યાંની પ્યોરી, 1 ચમચી પ્રમાણે કશ્મીરી લાલ મરચું, 1/2 ચમચીથી 1/4 ચમચી પ્રમાણે મીઠું ઉમેરી દઈએ અને મિક્સ કરી લઈએ. મીઠું ઉમેરવાથી તેનું પાણી થાય છે અને ટમેટું ચડવામાં ફટાફટ ઝડપથી પ્રોસેસ થાય છે. ત્યાર પછી બધું મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે ઢાંકી દેશું અને તેને ઘી છૂટું પડે ત્યાં સુધી પકવીએ. ત્યાં સુધીમાં અહીં જોવો તો સરસ એવી ધીમા ગેસ પર 6-7 વિસલ થઈ ગઈ છે. અને ચેક કરી લેવાનું કે રાજમા છે એ પણ બાફવામાં ભાર લાગતી હોય છે. આપણને ખબર હોય છે રાજમાનું શાક કરીએ ત્યારે, તો જો રાજમા બફાઈ ગયા છે અને અડદ છે પણ બફાઈ ગયા છે. જો ધીમો ગેસ રાખો ને તો અડદની છાલ છે તમે જોઈ શકો છો તેને ચોટેલી છે, આવી રહેવી જોઈએ, નકર ખાવામાં ફોતરા આવે છે આડા. ત્યાર પછી જોઈ શકાય છે કે ટમેટામાંથી ઘી પણ સરસ એવું છૂટું પડી ગયું છે. તો ધીમા ગેસ પર તેને મેં 2 મિનિટ માટે પકવ્યું એટલે ઘી પણ છૂટું પડી ગયું છે. તો આ રીતે સરસ રીતે ઘી છૂટું થઈ જવું જોઈએ એટલે ટમેટાની કચાસ પણ દૂર થઈ જશે. સાથે જે અડદ અને રાજમા બાફ્યા છે તેને પણ ઉમેરી દેવાના છે અને સરસ રીતે મિક્સ કરી દેવાના છે. તો આમ તો આપણા કાઠિયાવાડમાં પહેલાં ઘણા સમય પહેલાં કાળા અડદનું શાક પણ કરતા હતા, પરંતુ આ પંજાબી સ્ટાઇલમાં આપણે બનાવી રહ્યા છીએ. તો 1/2 કપ પ્રમાણે ઘરની જ મલાઈ છે અને થોડીક મેં ફેટી લીધી હતી, તો એ ક્રીમને ઉમેરી દેવાનું છે. ત્યાર પછી કસૂરી મેથી 1 ચમચી મોટી હોય એ પ્રમાણે આપણે લેશું અને તેને હાથેથી ક્રશ કરી ઉમેરશું. કસૂરી મેથી અહીં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે અને જે ઘરનું રેગ્યુલર ક્રીમ છે એનાથી ખૂબ સરસ ટેસ્ટ આવે છે, બહારનું પણ નહીં લાવવું પડે. મિક્સ થઈ જાય ત્યાર પછી અહીં મેં 1 મોટા કપ પ્રમાણે ગરમ પાણી કરીને ઉમેર્યું છે. જરૂરી છે કે ગરમ પાણી ઉમેરો તો કુકિંગ પ્રોસેસ છે એઝ ઇટ ઇઝ ચાલુ રહે છે. ઢાંકીને 2 મિનિટ પકવીએ એટલે જો ક્રીમનો ટેસ્ટ છે સાથે કસૂરી મેથીનો ટેસ્ટ સરસ રીતે અડદમાં આવી જશે. અને ખૂબ સરસ રીતે તમે જોઈ શકો છો કે મસ્ત એવી સુગંધ પણ આવી રહી છે અને તરી પણ ઉપર આવી ગઈ છે. તો અહીં તમે જુઓ તો જે રસો છે એ કેવો છે, પટલો છે. તો આપણે જે બહાર રેસ્ટોરન્ટમાં મખની ખાઈએ ત્યારે કેવી હોય છે, થોડી ઘાટી પણ હોય છે. તો જો આ રીતે ક્રશ કરવાની છે અથવા તો તમારી પાસે કળસી હોય, ચમચો હોય, તેનાથી પણ તમે સહેજ દબાવીને ક્રશ કરી શકો છો. ખૂબ સરસ આ સ્ટેપ છે અને જૂના સમયમાં આપણા વડીલો પણ આ રીતે જ ક્રશ કરતા, કેમ કે મેશરનું તેની પાસે કોઈ એવું સાધન નહોતું એમ કે. અને ખૂબ સરસ રીતે જુઓ અધકચરું સહેજ મેશ થઈ જતાં રસો પણ થોડો ઘાટો થઈ ગયો
છે, એનાથી ટેક્સચર મખણીનું ખૂબ સરસ આવે છે. 3-4 મિનિટ આમ જ જોઉં તેને મેં ખદખદાવી છે. રેસ્ટોરન્ટમાં પણ મખણી બનાવવામાં ખૂબ સારો એવો ટાઈમ જતો હોય છે. તો આ રીતે તમે કરો એટલે એક ઘાટપ આવે છે, રસ્સો ઘાટો બને છે. ત્યાર પછી તમે જોઈ શકો છો કે એકદમ સરસ મેં તેને 2-3 મિનિટ માટે વધારે પકવવી છે. અને આ રીતે આ સ્ટેપ પ્રમાણે તમે મખની કરો ને તો રેસ્ટોરન્ટ જેવી જ થશે. એક ચમચી ગરમ મસાલો ઉમેરી દઈએ અને બટર તમારા જરૂર પ્રમાણે પણ ઉમેરી શકો છો. મેં અહીં 20 ગ્રામ ઉમેર્યું છે અને 2 ટેબલસ્પૂન પ્રમાણે ઘરની જ તાજી મલાઈને સેજ ફેટીને ઉમેરી દીધી છે. આ રીતે ઉપરથી જોઈ શકાય છે કે લુક કેટલો સરસ આવ્યો છે. અને પહેલાંના સમયમાં તો છે ને અહીં સફેદ માખણ કે જે આપણે મલાઈ વલોવીને કરતા હોય એ ઉમેરવામાં આવે હતું, એટલે જ તેને મખની કહેવામાં આવે છે, માખણથી બનતી, સફેદ માખણથી. તો જોઈ શકાય છે કે ટેસ્ટ પણ એટલો સરસ છે, ટેક્સચર પણ ખૂબ સરસ આવી ગયું છે. અને 2-3 મિનિટ મેં ફરીથી તેને ઢકવીને પકવી છે એટલે તેનો કલર પણ એટલો સરસ જેવો રેસ્ટોરન્ટમાં હોય એવી જ આવે છે. અને સ્વાદમાં તો કંઈ ન ઘટે. ટ્રાય કરજો, રેસીપી ગમે તો લાઇક કમેન્ટ આપી શેર કરજો અને ચેનલને ફોલો પણ કરજો.